ગુજરાતભરમાં ટોલ ટેક્સ ના ભરવા માટે લોકો અવનવા તરીકા કરતા હોય છે. રાજકોટના પીઠળિયા અને ભરૂડી ટોલનાકા ઉપર ટોલ ટેક્સ ના ભરવા માટે પોલીસના બનાવટી કાર્ડ બનાવીને ટોલ ટેક્સ ભરવાથી બચતા હોય છે અને એક રીતે તો ટોલ ટેક્સની ચોરી કરે છે. માત્ર રૂપિયાનો ટોલ ટેક્સ બચાવવા માટે ગુજરાત કેબિનેટ મિનિસ્ટરના પણ બનાવટી કાર્ડ ઉપયોગ થાય છે, જેને હિસાબે સરકાર અને ટોલનાકાને વર્ષે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા લોકોને સારા રોડની સુવિધા આપવા માટે મોટી યોજનાઓ કરતી હોય છે, સાથે આ ખર્ચાને પહોંચી વળવા માટે રોડ બનાવીને ટોલ ટેક્સ ઉઘરાવીને રોડના પ્રોજેક્ટની કિંમત વસૂલવામાં આવે છે. દેશભરના ટોલનાકા ઉપર ટોલ ટેક્સના સ્વરૂપે 30 રૂપિયાથી લઈને 150 રૂપિયા કે તેનાથી પણ વધારે હોય છે. આવા ટોલનાકા ઉપરથી પસાર થતા લોકો આવો ટોલ ટેક્સના ભરવો પડે તેના માટે અવનવી પ્રયુક્તિઓ કરતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ભરૂડી અને પીઠળિયાના ટોલનાકા ઉપર લોકોએ ટોલ ટેક્સ ના ભરવો પડે તે માટે સરકારી કર્મચારીઓના આઈડી કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. બંને ટોલનાકા ઉપર જ્યારે ટોલની આવક ઘટતી દેખાય ત્યારે ટોલનાકાના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરતા સમગ્ર કાંડ સામે આવ્યો છે. લોકોએ ટોલ ટેક્સ ના ભરવો પડે અને એક રીતે ટોલ ટેક્સની ચોરી કરવા માટે બનાવટી આઈ કાર્ડનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ઉપયોગ થઈ રહેલા મોટાભાગના બનાવટી કાર્ડમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના કાર્ડ સામે આવ્યા હતા, જેમાં કોન્સ્ટેબલથી લઈને જિલ્લા પોલીસ વડા સુધીના અધિકારીઓના બનાવટી કાર્ડ પકડીને કબજે કરતા મળ્યા હતા. રાજકોટના આ બંને ટોલનાકા ઉપરથી એક જ દિવસની અંદર 1000 જેટલા લોકો બનાવટી કાર્ડ બતાવીને ટોલ ટેક્સની ચોરી કરી રહેલા જોવા મળ્યા હતા. જોવા જઈએ તો પકડાઈ રહેલા બનાવટી આઈડી કાર્ડના હિસાબે રોજ ટોલનાકા ઉપર 40-45 હજારના ટોલ ટેક્સની ચોરી અને વાર્ષિક 1 કરોડ 50 લાખની ચોરી થઈ રહી છે. યે જો વેસ્ટ ગુજરાત એક્સપ્રેસ વે લિમિટેડ સે જો હમકો એક લેટર આયા હૈ તો ઇસમે જો હમ લોગ પ્રાઇમરી દેખતે હૈ તો યહી હૈ કે જબ ટોલ કલેક્શન હો રહા હોતા હૈ જો ટોલ એન્ફોર્સિંગ અથોરિટી હૈ તો અગર કોઈ એસા કાર્ડ ફેક કાર્ડ દિખતા હૈ તો પ્રાઇમરી યહી હૈ કે ઉસ ટાઈમ હી વો ઉસકા ટોલ એક્ઝેમ્પશન નહીં હોના ચાહિયે તો એસે કરકે યે ચીઝ કો રોકા જા સકતા હૈ ઓર અગર કોઈ જેન્યુઇન પર્સન ખુદ બેઠે હૈ જિસકા કાર્ડ હૈ તો ઠીક હૈ બટ અગર કિસી કા હૈ કે ફેક કાર્ડ હૈ ઓર કોઈ જાનતા હી નહીં હૈ તો યે ચીઝ કલેક્ટ નહીં હોની ચાહિયે. ટોલ પ્લાઝા કે જો લોકલ પ્રોજેક્ટ હેડ હૈ એક મીટિંગ કરકે હમ લોગ સંકલન કરેંગે ઓર અગર એસા કુછ હો રહા હૈ તો ઉસકા રોકને કા નિર્દેશ દિયા જાયેગા. લોકો માત્ર 40 રૂપિયાનો ટોલ બચાવવા માટે કોઈ પણ ના બનાવટી આઈડી કાર્ડ બનાવીને ઉપયોગ કરતા જોવા મળ્યા હતા, જેમાં માત્ર 40 રૂપિયાનો ટોલ ટેક્સ બચાવવા કે ટોલ ટેક્સની ચોરી કરવા માટે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના પણ બનાવટી કાર્ડ જોવા મળ્યા હતા ને બનાવટી કાર્ડ બતાવીને ટોલ ટેક્સની ચોરી કરતા જોવા મળ્યા હતા. સાથે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના પણ કાર્ડ ઉપર પણ ટોલ ટેક્સની ચોરી કરતા લોકો મળ્યા હતા. જ્યારે આ લોકોને આ બાબતે પૂછતા તેઓને કાર્ડ કોણે આપ્યા તો કંઈક આવું જણાવતા જોવા મળ્યા હતા કે સાંસદનું બનાવટી કાર્ડ બતાવીને રોફ મારતો વાહન ચાલક અને પછી ઊભી પૂછડીએ ભાગ્યો હતો. ટોલનાકા ઉપર પકડાઈ રહેલા બનાવટી કાર્ડમાં 90% માત્ર પોલીસ સ્ટાફના જ પકડાયા હતા, જેને લઈને ટોલનાકાના અધિકારીઓ દ્વારા આ બાબતે રાજકોટના રેન્જ આઈજી અને જેતપુરના એસપીને એક રજૂઆત કરેલ હતી, જેના પગલે પોલીસ દ્વારા પણ આગામી સમયમાં આ બાબતે કોઈ કડક પગલા ભરાય તેવી શક્યતા છે. ટોલ ન ભરવા માટે જે કાર ચાલકો છે કે વાહન ચાલકો છે એ આમ તો ખૂબ ઘણા એવા હથકંડાઓ અપનાવતા હોય છે કે જેથી એમને ટોલ ના ભરવો પડે, પણ હાલના તબક્કામાં જ્યારે આ અમારા નોટિસમાં આવ્યું કે ભાઈ હમણાં ટોલમાં ખૂબ જ વધારે રિવેન્યુનું લોસ થઈ રહ્યો છે તો અમે અને અમારા સિનિયર અધિકારીઓ જે છે ટોલના એ લોકોએ પોતે વેરીફાઈ કરવાનું નક્કી કર્યું અને એ લોકો પોતે લેનમાં ગયા અને દરેક આઈડી કાર્ડને એમને પર્સનલી ચેક કર્યા તો એમાં એક બહુ મોટી વસ્તુ બહાર આવી છે હમણાં ઓક્ટોબર મહિનામાં જ કે જે ફેક અને ડુપ્લિકેટ પોલીસ આઈડી કાર્ડ છે એમનો ઉપયોગ ખૂબ વધારે થઈ રહ્યો છે ટોલ પ્લાઝા ઉપર અને જો ગણવામાં આવે તો દિવસ દરમિયાન આની સંખ્યા છે 1080 જેવી. હા, 1080 જેવી અને જેનાથી ટોલ પ્લાઝાને નુકસાન થાય છે દિવસનું 43,000 રૂપિયાનું દિવસનું અને જો આ આંકડો માસિક ગણીએ તો 12,80,000 રૂપિયાનું નુકસાન થાય છે અને જો વર્ષિક ગણવા જઈએ તો આ તો આંકડો ખૂબ વધી જાય છે જે 1.5 લાખ ઉપર જાય છે
અને આનાથી સરકારને અને આ કંપની બંનેને ખૂબ નુકસાન થાય છે. અને જે આઈડી કાર્ડ ઓરિજિનલ છે અને પોલીસ પોતે બેઠા છે એવી ગાડીઓને અમે કદી કોઈ રોકતા જ નથી, એ ગાડીઓને અમે કદી કોઈ પ્રોબ્લેમ નથી કરતા. પણ જે લોકો પાસે ફેક આઈડી કાર્ડ છે, ડુપ્લિકેટ આઈડી કાર્ડ છે, એનો અમે એમને અમે અમે જપ્ત કરીએ છીએ. કેમ કે આ ન સિર્ફ અમને આર્થિક નુકસાન છે, પણ આ આઈડી કાર્ડોનું કોઈ ગેરપ્રવૃત્તિ માટે, ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે પણ ઉપયોગ થઈ શકે છે, એના માટે અમે આ જપ્ત કરીએ છીએ. અને આ જપ્ત કરીને અમે હવેથી જે અમારા રેન્જ આઈજી સાહેબ છે એમને આ ડુપ્લિકેટ કાર્ડો, એના સાથે અરજી, અને જે વાહનો આ ગાડી આ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે એની વિગત એમના લિસ્ટ સાથે સોંપવાના છીએ. દરેક જગ્યાએ તમામ પ્રકારના ટેક્સની ચોરી થઈ રહી છે, જેમાં મોટા માથાથી લઈ ને નાના પ્રજાજનો પણ સામેલ છે, જે જોતા સરકારે ટેક્સના મલખાને સરળ બનાવીને આમ પ્રજાને પરવડે તે રીતે યોગ્ય કરે તે જરૂરી છે. સુરેશ બાલિયાનો રિપોર્ટ, જેતપુર.